नमस्कार विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे ज्वाळामुखी नी व्याख्या, ज्वाळामुखी कुंड कोने कहेवाय, ज्वाळामुखी कोने कहेवाय, ज्वाळामुखी पर्वत कोने कहेवाय, ज्वाळामुखी ना प्रकार कया कया छे, सुषुप्त ज्वाळामुखी, सक्रिय ज्वाळामुखी, निष्क्रिय ज्वाळामुखी कया कया छे अने कया कया प्रदेश में आवेला छे, कया देश में आवेला छे ते आपणे जोई गया। हवे ज्वाळामुखी थी थती जुदी जुदी असरो के ज्वाळामुखी जो निकले अथवा फाटे ते पर्वतीय स्वरूप में होय, विशाल स्वरूप में होय, जुदा जुदा लावारसना स्वरूप में होय, ए कई कई रीते असर करे छे, केवा प्रकारनी मानव जीवन पर असर थती होय छे, ए सर्जनात्मक असर पर केटलीक होय, केटलीक विनाशकारी पण असर होय छे, ते जुदी जुदी असरो। अने त्यार बाद अपने आ ज्वाळामुखी कया कया विस्तार में जोवा मळे छे, कया देश में आवी ज्वाळामुखी आपणे जोवा मळे छे एनो अभ्यास आपणे करवानो छे। तो जोईए ज्वाळामुखीमां थती पहेला आपणे ज्वाळामुखीथी थती विनाशकार असरो ए आपणे जोईए। तो महासागरना तळ भागमां थता ज्वाळामुखी स्फोटने कारणे तो सुनामी ना असाधारण समुद्र मोजा उत्पन्न थाय छे, ते समुद्र किनारा नजीकना क्षेत्रमां भारे विनाश सर्जे छे। 1803 ना फाटेला काकाटोआ ज्वाळामुखीना कारणे उत्पन्न थयेल तत्सुनामी मोजाओथी जावा सुमत्राना किनारना प्रदेशमां भारे नुकसान थयुं अने किनारना केटलाक प्रदेशमां पाणीमां डूबी गया हता। बीजी विनाशकारी असर आपणे जोईए के ज्वाळामुखीमांथी निकळता गरम वायुओ, गरम राख अने गरम लावारस तेना क्षेत्रमां चारे बाजे विनाश सर्जे छे। इटालीनो विसुवियस फाटवाथी गरम राख अने गुंगळावी नाखता वायुओना कारणे अत्यार सुधीमां अनेक माणसो मृत्यु पामवानो अंदाज छे। त्रीजी विनाशकारी असरो કે જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે। આગળ જોઈએ આપણે કે સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો તે ક્ષેત્રમાં આવેલા સમુદ્રી જીવન નાશ પામે છે, જેથી સાગરીય પારિસ્થિતિકીય અસંતુલન પેદા થાય છે। આગળ કે જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટથી ભૂકંપ થાય છે, 1980માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલ્સ જ્વાળામુખી ફાટ્યો, તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા। આગળ જ્વાળામુખી પ્રસ્ફોટથી કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે। આગળ જ્વાળામુખીથી વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે। હવે એ અત્યારે સર્જના વિનાશકારી અસરો આપણે જોઈ, હવે કેટલીક સર્જનાત્મક અસરો પણ આપણને જોવા મળે છે તે આપણે જોઈએ કે જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે, જેના માધ્યમથી મેઘમાં અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે। જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની સંરચના સમજવામાં આપણને મદદ કરે છે। જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળેલા લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે। લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેન્સાટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધવામાં થાય છે। લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતરિત થાય છે। આ જમીન કપાસ, શેરડી, તંબાકુ, ઘઉં વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી છે। જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ તેના આસપાસના ક્ષેત્રમાં પથરાય છે, પરિણામે ખેતરો અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે। ઇટલીમાં વિસુવિયસના સ્ફોટન પછી તેના ઢોળા ઉપર પથરાયેલી રાખ થકી ફળદ્રુપ બનેલી જમીનમાં દ્રાક્ષનું મહત્ત્વ ઉત્પન્ન થાય છે। જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ખૂબ તાપીય ઉર્જા મેળવવા થાય છે। કેટલાક સુષુપ્ત જ્વાળામુખીની નજીકના વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણ નિર્માણ થાય છે, પરિણામે અહીં પ્રવાસન સ્થળનો
विकास थाय छे। जापान ना जे ज्वाळामुखी पर्वत थी 50 किमी दूर आवेला माउंट एसो नी गणना उत्तम कक्षाना प्रवासन स्थळ तरीके थाय छे। એમાંથી નીકળતી સુંદર સફેદ ધુમ્રા શેરો પ્રવાસીઓને આકર્ષે છે। કેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર અને કેટલીક વાર નદીઓના શીર્ષ જળ બની રહે છે। ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે। તેમાંથી નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી બની છે। જ્વાળામુખીના કેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે। મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેનું એક ઉદાહરણ છે। જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરો, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે। આ ગરમ પાણીમાં ગંધકના અસંતુલિત માત્રા વધુ હોવાના કારણે તેમાં સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે। ગુજરાતમાં આવેલું ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ ઉનાઈ અને તુલસી સામ છે। અહીં ત્વચાના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે। જ્વાળામુખી પ્રદેશો પૃથ્વીની સપાટી નબળા ભૂભૂષ્ઠવાળા વિસ્તારમાં આવેલા છે। નવા ગેટવાળા પર્વતીય વિસ્તારોમાં પણ જ્વાળામુખી આવેલા છે। જગતના જ્વાળામુખી મુખ્યત્વે 3 વિભાગમાં છે। પેસિફિક કિનારા પટ્ટો, મધ્ય ભૂમિખંડીય પટ્ટો અને એટલાન્ટિક પટ્ટો। હવે પેસિફિક કિનારા પટ્ટો આપણે જોઈએ, એકંદરે સૌથી વધુ સફેદ જ્વાળામુખી છે। એટલે કે કેટલાક વિદ્વાનો આ સત્તાને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાવે છે। પેસિફિકના પૂર્વ કિનારે આવેલા અમેરિકાની રોકીસ પર્વત શ્રેણીઓ અને દક્ષિણ અમેરિકાની એન્ડીસ પર્વત શ્રેણીઓ તથા સામે શ્રેણી ન્યૂ ગિની, સોલોમન, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, જાપાન તથા એલ્યુશિયન ટાપુનો સમાવેશ થાય છે। એન્ટાર્ટિકામાં આવેલો માઉન્ટ એરબસ રોસ દ્વીપ નામનો જ્વાળામુખી આવેલો છે। વિશ્વમાં સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત દક્ષિણ અમેરિકાના ઇક્વેટોરનો કોટોપેક્સી ઊંચાઈ આશરે 6500 મીટર વધુ છે આ પ્રકારના આવેલો છે। આ સિવાય મેયન ફિલિપીન્સ, ગુજરાતમાં જાપાન, પોપોટેકેટિપ્યલ, મેક્સિકો વગેરે આ પ્રકારના જાણીતા જ્વાળામુખી છે। મધ્ય ભૂમિખંડીય પર્વતો આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આલ્પસ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીઓ જ્વાળામુખી વિસ્તાર છે। આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈ સ્કોટલેન્ડ થઈ આફ્રિકાના કેમરૂન સુધી વિસ્તારેલો છે। આ પટ્ટાની એક શાખા પશ્ચિમી વિશ્વ સમુદ્ર વેસ્ટ ઇન્ડિઝ તરફ અને બીજી શાખા સ્પેન, ઇટલી, ભૂમધ્ય સમુદ્ર, કોકેશિયન, ઈરાન, અફઘાનિસ્તાન થઈને હિમાલયની ઉત્તર થઈ મ્યાનમાર તરફ વળી જાય છે। આશ્ચર્ય એ છે કે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી। બંગાળની ખાડીમાં આવેલો બેરેન ટાપુ અને નારકોડમ ટાપુ અહીંના જ્વાળામુખી ટાપુઓ છે। આ સિવાય કો સુલતાન, ઈરાન, અરારાત, તર્કી, કિલિમાંજારો, આફ્રિકા અને માઉન્ટ પોપા મ્યાનમાર વગેરે જાણીતા જ્વાળામુખીનો પટ્ટામાં છે। હવે ત્રીજો છે એટલાન્ટિક મહાસાગર પટ્ટો। દક્ષિણ એટલાન્ટિકમાં આઇસલેન્ડમાંથી ઓજોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલ ટાપુ ત્રિસ્તાન દ ક્વોહામાં પહોંચે છે। એજોર્સ અને સેન્ટ હેલિના અહીંના મુખ્ય જ્વાળામુખી છે। દક્ષિણ એટલાન્ટિક ટાપુઓ જ્વાળામુખીનું મુખ્ય ઉદાહરણ છે। તો આ રીતે જ્વાળામુખીઓ જુદા જુદા વિસ્તારમાં કઈ રીતે આપણને જોવા મળે છે, કયા વિસ્તારમાં જોવા મળે છે તે આપણે જોઈ ગયા।